વડોદરા શહેર ખાતેથી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાંત પ્રતિષ્ઠામાં લઈ જવાથી વિશાળ ધૂપ લાંબી 108 ફૂટની અગરબત્તી વિયાભાઈ ભરવાડ ગોપાલક ભરવાડ સમાજ દ્વારા બનાવવામાં આવી છે. જે અગરબત્તી વડોદરા શહેરથી નીકળીને અયોધ્યા રામલલ્લા મંદિરે પહોંચનાર છે, ત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે જનાર 108 ફૂટ લાંબી અગરબત્તીનું પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર ખાતે આગમન થતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના માલધારી સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બંસીભાઈ ભરવાડ, ડૉક્ટર સંજયભાઈ પટેલ, પાવાગઢી મહાકાળી ટ્રસ્ટના મુન્નાભાઈ, અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પટેલ, પ્રણવભાઈ અને જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો હિન્દુ સંગઠનો દ્વારા ફૂલો અને હારથી અયોધ્યા ખાતે જનાર અગરબત્તીનું સ્વાગત કરી અયોધ્યા ખાતે જવા માટે પ્રસ્થાન કરાવાયું હતું, ત્યારે જય જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. 100 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર નિર્માણ કર્યું છે અને એમાં પ્રભુ શ્રી રામલલ્લા જ્યારે 22 જાન્યુઆરી 2024 રોજ જ્યારે પધારી ગયા ત્યારે સમગ્ર ગુજરાતની જનતા, સમગ્ર ગુજરાતના ગોપાલક 108 ફૂટ લાંબી અગરબત્તી 108 ફૂટ લાંબી છે અને અયોધ્યા પ્રભુ શ્રી રામને અર્પિત કરવા લઈ જઈ રહ્યા છીએ. આ 108 કુંડી યજ્ઞરૂપી આ અગરબત્તી જ્યારે અયોધ્યામાં પ્રચલિત થશે ત્યારે ત્યાંનો 50 કિલોમીટરના એરિયામાં જે નકારાત્મક ઉર્જા છે એનો વિનાશ થશે અને આખા અયોધ્યા નગરી છે રામમય બની જશે. અને અત્યારે ખૂબ મોટો ઉત્સવ અત્યારે ગુજરાતની જનતા અને ગુજરાતના ગોપાલકો ઉજવી રહ્યા છે અને 22 જાન્યુઆરીએ આખા ભારત દેશની અંદર દિવાળી ઉજવવામાં આવશે. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.